પ્રેમ ના કોઈ પુરાવા નથી હોતા સાહેબ, પણ જો એનું નામ સાંભળીને તમારા ધબકારા વધી જાય ને તો માની લેજો એ પ્રેમ છે. હા કે હું કેતો તો તું મારવો છે, પાડી દેવો છે, ઉપાડી લેવો છે, તો સાંભળી લે ભાઈ. તમારી તૈયારી હોય તો હું આવું, અમારી તૈયારી છે ભાઈ. હેલો, અરે હેલો ભાઈલું, કેમ છે? અરે કાકી કેમ છો? તમારી તબિયત નથી સારી એવું સાંભળ્યું. હા એટલે હવે એ તો આવી જશે બધું. હેલો, હા કેવું છે, શું કીધું ડોક્ટર? શું કે? અરે હું ગઈ ને ડોક્ટર પાસે, તમારે કે તમારામાં હિમોગ્લોબિન ની કમી છે, તમારામાં કેલ્શિયમ ની કમી છે, તમારામાં આયર્ન ની કમી છે, તમારામાં વિટામિન ડી ની કમી છે. મેં કીધું બસ હવે આટલી કમી તો મારી સાસુએ પણ નથી કાઢી. તમારી મમ્મી વચ્ચે લઈને આવી તું. અરે હેલો, મેં આપકો લાઈક કરતી હું. ફોલો તેરા બાપ કરેગા. મોજ મારે મોજ મારે મોજ મારે. ઓહો શું કે ટેણી ટેણી, કોને કોઈ હારા વોટા. નીચે હું જોવે? તું શું તારી ઘેર જોઈ યાર ઈમાન? ના ના જો આમ ભાઈ, એમ હોલીકોપ્ટર જાય જો. હા અમે કચ્છવાળા, કોઈને સલાહ આપીએ ને તોય પેલા એ શબ્દ બોલીએ, કોઈ તો હજી મરજી. કેમ કે સલાહ ખોટી પડે ને તોય વાંક અમારો તો નો જ આવો. વાલ લાગશે. તમે ભાભી કો મારા માટે ચા બનાવો. એ ભાઈ ઉનાળો પતી જશે આમને આમ તો. તમે ડિસ્ટર્બ ના કરજો યાર મને. ગેર બોક્સ માં લોચા લાગે છે. અરે પ્રભુ અમે ચોમાસું દેખાય છે મને. અરે શેઠ યાર તમને કીધું તો ખરું યાર, શું મારા થી નાસ કહેતો ખાલી ખોટી. શું કરું? અને સાંભળો, પહેલું માટે મેં જે બધું મોકલાયું છે ને એને આપી દેજો. શું કાકી, શું મોકલાયું છે? અરે તું જો તો ખરો છે. એવું કઈ કઉ પડે? ખોલો જલ્દી ફટાફટ. હાલી આવે ડબ્બો છે, લ્યો શાંતિ રાખ. લે ભાઈ શું છે? આ શું છે? ખાને તું કહો તો ખરા શું છે? પાન આવે ને પાન, એ તળી નાખ્યું છે. હે વેરાયટી છે, કોઈક તળેલું પાન છે. ઓ હાલો હાલો હાલો. હા શું બોલ્યા તમે? તળેલું પાન મોકલ્યું છે ને તે. અરે સમોસા છે, હવે સમોસા તળેલું પાન હોય કોઈ દિવસ? પણ તો આમાં કઈ ગુલકંદ ને કાથા ને વલિયારી ને બધું એકદમ આમ સ્ટ્રોંગ સુગંધ આવે છે. અરે એ તો શું થયું, મેં છે ને તેલ હોય ને તેલ, હા તો તેલ માં સેજ સેનેટાઈઝર નાખ્યું તું. તેલ માં સેનેટાઈઝર નખાયલી? ભડકો થશે, દાજી જઈશ તું કોક દિવસ. એટલે આ આ આ એની સુગંધ તો મારે છે સમોસા માં. હા મૂકી દે તું, તું તાત્કાલિક ધોરણે ફોન મૂકી દે. સોરી સોરી છે ને. એક દીકરી હોય તો એના પપ્પા ને કે કે પપ્પા તમે સિગરેટ ના પીઓ, આનાથી તમને નુકસાન થાય. જ્યારે એક દીકરો એના પપ્પાના સિગરેટ ના પેકેટ માંથી બે બેન ત્રણ સિગરેટો સાની માની કાઢી અને સાહેબ ઘરના દરવાજાની પાછળ જઈને પીતો હોય છે. એ શેના માટે પીએ છે ખબર છે? કે ત્રણ સિગરેટ એના પપ્પાના પેટમાં નહીં જાય ને તો સાહેબ એટલું નુકસાન ઓછું થશે, અને એ નુકસાન એ દીકરો પોતાના ઉપર ધારણ કરી લેશે. સાહેબ આ દીકરો છે. કે ધોળા દીએ માથા ઉતરે અને થાય ખરા ખરી ના ખેલ, પણ તમારા તો ખોબા ઉપડી જાય ભાઈ, પછી ભલે થાય અમને વીવી ભરેની જેલ. બેબી માવાના ભાવ તો વધવા માંડ્યા છે. હા તો હવે તું શું કરીશ? કઈ નઈ, અડધો કલાક વધારે ચાવીશ. ઝૂકેગા નહીં સાલા, એમ થૂકેગા નહીં સાલા. ઓય તારે મારી સાથે લગ્ન કરવા છે? ના હો મેડમ, આટલી જલ્દી મારો મારી જિંદગી નહીં બગાડવી. તો વાંઢો રે લુખા. તું માંગે તો જાન પણ આપી દઉં મારા ભાઈ, પણ ખાલી બાઇક ના માંગતો, કેમ કે પેટ્રોલ બહુ મોંઘું થઈ ગયું છે. આજે હું રાધેકૃષ્ણ સિરિયલ જોતી હતી અને જોતા જોતા જ મને અચાનક જ એક લાઈન યાદ આવી
કે જે પુરુષને દાઢી અને મૂછ ના હોય ને એ બાયલા કહેવાય. દાઢી અને મૂછ રાખવી એ મર્દાનગીની નિશાની છે. તો એક સવાલ છે કે કૃષ્ણ ભગવાન તો નારાયણનો પૂર્ણ સ્વરૂપ હતા અને આમ છતાં એને દાઢી કે મૂછ કંઈ નહોતું અને એ આપણા બધાયના બાપ છે. દાઢી અને મૂછ રાખવાથી કોઈ મર્દ સાબિત થઈ જાય એવું થોડું જરૂરી છે? એ પોતાની પર્સનલ ચોઇસ છે. અરે મૂછો તો માય કાંગલાઓ નહીં હોય પણ એને કઈ મરદ થોડા કહેવાય? અરે થોડુંક તો માપમાં ફેંકાય.